કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 6 ભણીશું, ભીખું. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ, જન્મ ઈસવીસન 1892, મૃત્યુ ઈસવીસન 1965. ધૂમકેતુનો જન્મ પોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહ તેમણે આપેલા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રાજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. ભીખું ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર, બેઠીને પણ માં ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાવેના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી ન હતી કે દાળિયા પણ ખાધા ન હતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી માં પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત એના દિલમાં લાગણી અને વર્તમાનમાં જે રીતે પ્રતિબિંબ થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. અહીં એક ભીખુની વાત કરી છે. જે ભીખુ છે એ ગરીબ છે, એ ભીખ માંગીને ખાય છે. હવે એ પોતે ભૂખ વેઠીને પોતાના માં ભાઈ ભાંડુઓનો વિશેષ ખ્યાલ રાખે છે, એમને ભૂખ્યા ન રહે તેવો ધ્યાન રાખે છે. આ એક વાર્તા છે, એ આપણને આ લેખન છે આપણે હૃદય સ્પર્શી જાય તેવી છે. જે આપણે આગળ પાઠમાં ભણીશું તમને વધુ જ ખ્યાલ આવી જશે. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. સાંજના 7 થવા આવ્યા હતા. જે સાંજના 7 થાય છે એ વખતે સંધ્યા ટાઈમની વાત કરી છે, સંધ્યા સમયને. અને કે એવું કહે છે કે ઊંચે ચડેલા મિલના ધુમાડા, મિલ ના ધુમાડા હતા એ જાણે નીચે જમીન ઉપર ઉતરી રહ્યા હતા. અને વીજળીની રોશનીને, રોશની એટલે પ્રકાશ, અજવાળું, રોશની ઝાંખી કરી રહ્યા હતા. ઝાંખી કરવું એટલે અજવાળું ઓછું થતું હોય તેવું લાગવું, આછું અજવાળું થવું. રોશનીને પ્રકાશ વધારે હતો પણ મિલના ધુમાડાના કારણે એ રોશનીને ઝાંખી થતી હોય તેવું લાગતું હતું. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી, ઠઠારા એટલે આજમવા કે પ્રભાવિત કરવા માટેનો જે દેખાવ હોય છે એને કહેવાય છે ઠઠારા. એ બરજાક ભરચક હતું, બજારમાં માણસોની ચહલપહળ થઈ રહી હતી. અકસ્માતથી બચવા કે હું ફૂટપાથ ઉપર ચાલતો હતો. આપણે જેમ રસ્તો હોય છે ને, રસ્તાની બંને બાજુ શું હોય છે, ફૂટપાથ હોય છે, તો એના ઉપર ચાલતા હતા લેખક. એક કંગાલ પર ઇતની રહમ કરો. હવે આ વાક્ય સંભળાય છે મેં, એક કંગાલ પર ઇતની રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. કે એ શબ્દ સંભળાય છે, વાક્ય સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલ એટલે જે ગરીબ છે એના ઉપર, રહમ એટલે દયા, કે એક ગરીબ ઉપર થોડી દયા કરો, એનો સબ મીનિંગ એવો થાય છે. તો આવા દર્દ ભરેલો અવાજ, એવા શબ્દો એમને સંભળાય છે
તો એમના પગ આગળ જતા થંભી જાય છે, એટલે આગળ જતા નથી, તે ત્યાં ઊભા રહી જાય છે. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ટોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. હવે લેખકને આ દર્દ ભરેલા શબ્દો સંભળાય છે તો એ આગળ જતા અટકી જાય છે અને જોવે છે કે પોતે ક્યાં છે, તો પોતે ત્રણ દરવાજા પાસે ઊભા હતા અને ફરી જ પાછા એ જ શબ્દ એમણે સંભળાયા કે એક કંગાલ પર ઇતને રહમ કરો. તો ત્યાં ડોકું કરીને જોવે છે, ડોકું એટલે માથું કરીને ત્યાં જોવે છે. તો દરવાજા વચ્ચે સાંકડી કમાનમાં, કમાન એટલે ગલી, કમાન એટલે ગલી જગ્યા હોય ત્યાં કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. કંગાળ એટલે ગરીબમાં ગરીબ હોય ને, બહુ જ ગરીબ, અત્યંત ગરીબ, ગરીબમાં ગરીબ સ્ત્રી બેઠી હતી. હજી ત્યાં જોવે છે એટલામાં તો આમના લેખકને કેટલા રસ્તા વચ્ચે ઊભા હતા કેટલાક માણસો તેમને ધક્કા મારીને પણ આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયાં માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. એવામાં એટલે એ વખતે વચ્ચે સરિયામ રસ્તા, સરિયામ એટલે મુખ્ય, સરિયામ એટલે મુખ્ય રસ્તો હોય ત્યાં એક નાનકડા છોકરાને રસ્તો ઓળંગતા એટલે રસ્તો ક્રોસ કરતા મોટરના મૃત્યુના મુખમાંથી જતો જોઈ મારી રાડ ફાટી ગઈ, કે કદાચ કઈ મોટર સાથેનો અકસ્માત થઈ જાય. તો એ દ્રશ્ય જોઈને લેખકનાથી રાડ પડાઈ જાય છે. સહજ એ જ તરફ હું દોડ્યો, કે તરત જ એ તરફ લેખક એને બચાવવા માટે દોડ્યા. પણ તે પહેલા તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉઘારી લીધો, કે એ વખતે સોફરે એટલે મોટર ચલાવનાર, જે ડ્રાઈવર આપણે કહીએ છીએ તે સોફર એટલે મોટર ચલાવનાર ડ્રાઈવર, તો એ જે મોટર ચલાવનાર હતો એને એ છોકરાને બચાવી લીધો, ઉગારી લીધો એટલે બચાવી લીધો હતો. ને તેની માં આગળ વધીને ફાંફરી ફાંફરી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી ફોન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હવે એટલામાં એ છોકરાને બચાવી લે છે મોટર ચાલક, પણ એની માં છે એ ફાંફરી ફાંફરી, ફાંફરી ફાંફરી એટલે ગભરાયેલું, બેબાકડા થઈને ફાંફરી ફાંફરી ત્યાં દોડી આવે છે. અને જે ગાડી વાળો હતો એક ઠપકા ભર્યો વોર્ન મારે છે અને તે પોતાની ગાડીને આગળ ચલાવી મૂકે છે. રાડ ફાટી ગઈ એ તમારે, રાડ ફાટી ગઈ એ રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે છે, તો ભયથી ચીસ પાડી જવી એનો શબ્દ એવો આવે કે ભયથી ચીસ પાડી જવી. ઉઘારી લીધો, ઉઘારી લેવું એ પણ રૂઢિપ્રયોગમાં આવી શકે છે, તો એનો અર્થ આવશે બચાવી લેવું. મૃત્યુના મુખમાં જતો જોવો એ પણ રૂઢિપ્રયોગમાં આવે છે, તેનો અર્થ થાય છે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી. તો મોટર ચાલક છે ને હોર્ન વગાડીને ઠપકો આપતો હોય એમ તે આગળ ચાલ્યો જાય છે. હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો, કે ત્યાં હું પાછો હટ્યો એટલે પાછો ફર્યો અને એક જણ સાથે ભટકાયો એનો મીનિંગ અથડાયો. માફ કરજો માસ્તર કહીને એક જણે ભટકાતો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાર સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાર પર ઇતની રહમ કરો. હવે ત્યાં એક જણ સાથે લેખક અથડાય છે, ભટકાવું એટલે અથડાય છે અને કહે છે માફ કરજો માસ્તર, માસ્તર એટલે સાહેબ.
એમ કહીને એક જણ આગળ ગયો એક વ્યક્તિ અને ત્યાં બીજો ભટકાય છે એ પણ ચાલ્યો ગયો. એટલામાં જ ઓલી સ્ત્રીના ફરીથી એના એ જ શબ્દ સંભળાય છે, ત્રીજી વખત શબ્દ સંભળાય છે, એક કંગાલ સ્ત્રી પર એટલે રહમ કરો, કે એક કંગાલ પર એટલે રહમ કરો, કે એક ગરીબ ઉપર થોડી દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી, તેના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા. મેં તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મો રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. હવે લેખક છે એ અંધારામાં ખૂણામાં નજર કરે છે, જ્યાં જે સ્ત્રી બેઠી હતી એ ખૂણામાં અંધારું હતું ત્યાં લેખક નજર ફેરવે છે. તો સ્ત્રીના પગ પાસે ઉઘાડા શરીરે, જે શરીરે કોઈ વસ્ત્ર ન પહેર્યું હોય એવું કહેવાય છે, ઉઘાડા શરીરે ત્રણ બાળકો સૂતેલા હતા અને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મો રાખીને, દયામણું એટલે દયા ઉપજે તેવું, ગરીબડું એવું બાળક મો રાખીને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. બાઈ અશક્ત હતી એટલે એનામાં શક્તિ હતી નહીં, શક્તિ વગરની હતી, અશક્ત હતી. જે લોકોને જમવા ના મળે, ભૂખ્યા તરસ્યા રહેતા હોય તો એ લોકો શું બની જાય છે, અશક્તિ આવી જાય છે, નબળા પડી જાય છે, કે જાણે ગરીબી એના પર જુલમ કરી રહી હોય. જુલમ એટલે ત્રાસ, ગરીબી તેના પર ત્રાસ કરી રહી હોય, જુલમ કરી રહી હોય તેવું લાગતું હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, આંખોમાં ઊંડા ખાડા પડી ગયા હતા અને તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મો પરથી દેખાતું હતું, કે પોતે બાળકો માટે જીવી રહી હોય, પોતે બાળકો માટે જીવી રહી હોય એવું લાગતું હતું. જીવન દોરી એનો મિનિંગ થાય આયુષ્ય, આવરદા. જીવન દોરીનો સામાનાથી શબ્દ થાય છે આયુષ્ય કાં તો આવરદા. તો જાણે તે બાળકો માટે જીવી રહી હોય તેવું એના મોં પરથી લાગતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો, લેખકનો હાથ એકદમ ખિસ્સામાં, કોટ જે પહેર્યો હતો એમાં જે ખિસ્સો હતો એના પર કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સામાં બે કલાક પહેલા કળદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. હવે ખિસ્સામાં હાથ નાખે છે પહેલા કહે છે કે ખિસ્સામાં બે કલાક પહેલા કળદાર એટલે ચાંદીના રણકાર વાળો સિક્કો, કળદાર એટલે ચાંદીના રણકાર વાળો સિક્કો, રાણી છાપ ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપ વાળો સિક્કો હતો. રાણીની છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપ વાળો સિક્કો હતો. એમાં ભદ્ર શહેરમાંથી મુસાફરી કરી હતી. ભદ્ર જે તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે, અમદાવાદનો શબ્દ છે ભદ્ર, તો અમદાવાદના ભદ્ર કિલ્લાની આસપાસનો વિસ્તાર, ભદ્ર એટલે અમદાવાદના ભદ્ર કિલ્લાના આસપાસનો વિસ્તાર છે ત્યાં એ શહેરમાંથી મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોઠો પડ્યો, અત્યારે તે ભોઠો પડ્યો કેમ કે એની પાસે કશું હતું નહીં, ભોઠો એટલે ખોટો પડ્યો. માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા, ખિસ્સામાં હાથ નાખે છે માત્ર ત્રણ પૈસા જ હતા, નવ આના સિનેમાને રોકડા, સવા છ આના હોટલે ઉપાડી લીધા હતા. હવે તે સિનેમામાં ગયા હતા, નવ આના સિનેમામાં આપ્યા, છ આના હોટલમાં આપી દીધા, હોટલમાં પૈસા ઉપાડી દીધા એટલે હોટલમાં ખાવામાં પૈસા ખર્ચાઈ ગયા છે તે કહે છે. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે, જે સાધારણ માણસો છે
એ લોકોને સામાન્ય વિલાસમાંથી સામાન્યમાંથી આપણે થોડું પોષી શકીએ છીએ, આપણે તેમને થોડું મદદ કરી શકીએ છીએ. વિલાસ, વિલાસ એટલે મોજ મજા, કે આપણે મોજ મજામાંથી કે આપણે ઘણા લોકોને પોતાનું પોષી શકીએ છીએ, પોતાને આપણે બીજા લોકોને ખાવા પીવામાં મદદ કરી શકીએ છીએ. આપણે મોજ શોખ કરીએ છીએ તો કેટલા બધા પૈસા ખર્ચા જાય છે, પણ આપણે એવું વિચારવું છે કે એ પૈસા મોજ શોખ કરી એના કરતા થોડા પૈસા ગરીબો માટે ખર્ચીએ. તો અહીં લેખકને એવું થાય છે કે થોડા પૈસાથી ગરીબોને મદદ કરી હોય તો સારું હતું. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો, 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા હું દૂર થઈ ગયો, પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કઈ ખાવાનું છે, શું છે, લાવ જોવું. હવે લેખક પાસે 3 પૈસા હતા, ઓલી બાઈને આપે છે. હવે એ પૈસાના ખખડાટથી જે સૂતેલું બાળક હતું એ જાગી જાય છે અને કશું બોલે એ પહેલા લેખક દૂર જવા માંગે છે. અનાયાસે એટલે સહજ રીતે, અનાયાસે એટલે સહજ રીતે. તો એ દૂર જવા માંગે છે એટલામાં તો છોકરાના શબ્દો લેખકના કાન પર પડ્યા, માં કઈ ખાવાનું છે, શું છે, કે લાવ હું જોઉં. કેમ કે તે બાળક હતું તે તદ્દન ભૂખ્યું હતું એટલે એને ખાવાની રાહ જોતું હતું. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં, ક્યાંનો ગયો છે. હવે એની માં બાળકને કહે છે કે ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે, પણ કે ગયો ક્યાં, ગયો છે ક્યારનો, ગયો છે ક્યાંનો, ગયો છે ખાસો સમય થઈ ગયો એમ. પાછળથી લારી વાળાનો હટો ભાઈ હટો નો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડા વાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગ પરથી પણ ચડી ગયો. હવે લેખક ત્યાં ઉભા હતા, પાછળ લારી વાળો આવ્યો હતો. હવે કહે છે હટો ભાઈ હટો નો અવાજ સાંભળતા એક તરફ ખસી જાય છે અને સિંગોડા વાળો હતો એક જ જાતના સ્વરો, એટલે એક જાતના સ્વરો એટલે એક જ વાક્ય બોલતો હોય ઘડી ઘડી વારંવાર, એટલે કહેવાય છે એક જ જાતના સ્વરોથી એ વચ્ચે તેને પગ ઉપરથી ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. તેને આગળ જામેલી લોકોને ઠઠ તરફ ખેંચાઈ. કઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગ સહજ તે તરફ વળ્યા. હવે ત્યાંનું દ્રશ્ય કહે છે કે ફૂલોની છાબડીઓ પર, જેમાં વધારે ફૂલ ભર્યા હોય ફૂલોની છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ ગોળ પર, બધા અનેક પદાર્થો પર તેમની નજર દ્રષ્ટિ ફરે છે. સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો હતી, તે દુકાને આગળ બહુ જ લોકોની ભીડ જામેલી હતી. ઠઠ એટલે ભીડ, લોકોની ભીડ જામેલી હતી. કઈક તહેવાર હતો એટલે બંને દુકાનદારોએ રોશની કરી હતી. રોશની એટલે પ્રકાશ કર્યો હોય તે. હવે મારા જે લેખકના પગલા છે સહજ રીતે એ તરફ વળે છે, જાય છે. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા, કે દુકાનમાં જે મીઠાઈ ગોઠવેલી છે એ જોવા માટે ઘણા બધા લોકો ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. હવે કેટલીક પારસી બહેનો હતી જે મીઠાઈની દુકાનમાંથી મીઠાઈની ખરીદી કરતી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. હવે પારસી બહેનો હતી અહીંયા મીઠાઈની ખરીદી કરી રહી હતી,
પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો છોકરો લેખક જુએ છે, જેની વર્ષ એની ઉંમર છે 10-12 વર્ષનો છોકરો હતો. તે અત્યંત તૃષ્ણાથી, તૃષ્ણા એટલે ભૂખ્યો તરસ્યો હોય એવો છોકરો, દયાથી, અનિમેષ દ્રષ્ટિએ એટલે મટકું માર્યા વિના, અનિમેષ દ્રષ્ટિ એટલે મટકું માર્યા વિના, અને તૃષ્ણા એટલે ઈચ્છા, મટકું માર્યા વિના એક જ ધ્યાનથી તે મીઠાઈઓ સામે જોઈ રહ્યો હતો. અને ખાસ કરીને જે સૌથી આગળ જલેબી પડી છે ચકચકિત ગુંચળાવાળી, ત્યાં જોઈ રહ્યો હતો. જાણે ભક્તિભાવથી એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ ઉપર એક સાજું લુગડું ન હતું, કે એના જે અંગ ઉપર એટલે શરીર ઉપર, સાજું એટલે સારું, લુગડું એટલે કપડું, એના અંગ ઉપર સારું કપડું પણ ન હતું, ફાટેલું તૂટેલું હતું. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના ઉપર નજર ઠેરવી ને શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. લેખક કહે છે એ બાળક હતો, એના શરીરની વાત કરે છે, એના પહેરેશની વાત કરી છે, કે એના શરીર પર એક સાજું કપડું પણ ન હતું, લુગડું એટલે કપડું પણ ન હતું. એના ચહેરા પર નિરાશા, આશાએ કોઈ પણ જાતના ભાવ દેખાતા ન હતા, કોઈ જ પ્રકારનું એના પર દુઃખ દેખાતું ન હતું. ધીમેથી ગોળ ચકરાઓ ખાય, કે લેખક છે છોકરાની પડખે જઈને ઊભા રહે છે, પડખે એટલે બાજુમાં જઈને ઊભા રહે છે, થોડા દૂર જઈને ઊભા રહે છે, અને તે બાળક છે શાંત લીને, લીન એટલે એક ધ્યાને, સાત મગજે સાત એક ધ્યાને તે જલેબીને નિરખી રહ્યો હતો, જલેબી સામે જોઈ રહ્યો હતો. એને આ સમાધિથી આકર્ષાયેલો એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો, પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અર્ધી આશામાં અર્ધી રેલછામાં પેલા છોકરાએ જરા હથેરી લંબાવી. હવે એક બાળક છે એને સામે એક જુવાન જોવે છે, અને જુવાન જે લેખકની સામે જુએ છે થોડો હાસ્ય કરીને, પણ લેખક તરફથી કશો જવાબ ન મળતા એ દુકાન તરફ વળ્યો, પાસે જલેબીનો પડીકું બંધાવ્યો, થોડી પાસે થોડી જલેબી લીધી એને ત્યાંથી, અને પડીકું બંધાવ્યું, અને ત્યાંથી તે લઈને ત્યાંથી પોતે ખાતો ખાતો પેલા છોકરાના સામેથી પસાર થતો થતો જાય છે, અડધી આશામાં કે મને આપશે એ રીતે. એ ઓલા છોકરા જાય છે ને છોકરો જરા હથેળી લંબાવે છે, છોકરો જલેબી ખાવા માટે હથેળી એ યુવક સામે લંબાવે છે. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તેના પગના અંગૂઠા પર જરા ઉભો થયો, નીચો થયો, ફરે શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો મોટો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાળ પહેરણમાં છુપાવી લીધો. હવે યુવાન જલેબી લઈને એની તરફ આવે છે, એમ કે મને આપશે, એટલે એ બાળક જે હાથ લંબાવે છે, બાળક છે હાથ લંબાવે છે, પણ ઓલો માણસ છે ની ધૂનમાં ને ધૂનમાં આગળ વધી જાય છે. બાળક થોડો ઊંચો થાય છે, નીચે થાય છે, પોતાના પગના અંગૂઠા પર થોડો ઊંચો થાય છે, નીચે થાય છે, એમ કરે છે, અને બોઠો પડી ગયો, અને જેનો હાથ છે એ એના લગર વગર લે ચિથ્થેર હાલ જે એના કપડા હતા ફાટેલા તૂટેલા એમાં તે પોતાનો હાથ સંતાડી દે છે, છુપાવી દે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો, મોટરના ભૂંગળા એટલે ગાડીનો હોર્ન વાગે છે. આગળથી એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાંધુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો, ને પેલા ઉભેલા કોઈએ જા 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 કહી કેમ ઉભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, એમ કહીને તેને ધિક્કાર્યો.
હવે પાછળથી કોઈ ગાડીની આવે છે, હોર્ન વાગે છે, કોઈ પારસી બાનુ હતા, બાનુ એટલે સન્નારી છે મેડમ, બાનુ એટલે સન્નારી મેડમ, એ મેડમ એમ કહે છે ખસ અહીંયાથી જા જા કહે છે, અને તું અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કરીને તેને ધિક્કારે છે. બધા વેગનાદ આપતો હોય તેમ તે ધીરે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક જ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. હવે તે પોતાના વેગને દાબતો એના જે જલેબી ખાવાની ઈચ્છા હતી એને એ ઈચ્છા અંદર દબાવી દીધી છે અને તે ધીમે પગલે આગળ ચાલ્યો, હઠ્યો એટલે ચાલ્યો. હવે એકદમ એને દુકાન પરથી નજર પણ ખેંચી લીધી કે ખબર છે કે હવે આપણને મીઠાઈની દુકાનમાંથી આપણને કોઈ પણ પ્રકારની મીઠાઈ કે જલેબી મળવાની નથી, એ વિચારીને તે આગળ ચાલ્યો છે. દુકાનવાળા ભાઈને કહે છે, ફિક્કા હાસ્ય સાથે કહે છે, હા ભાઈ તમે સાચું કહો છો એમ, કે હું સવારનો ભૂખ્યો છું, મારે ભિખારીને તમારી દુકાનમાંથી શું લેવાનું હોય એમ જોરથી મુઠ્ઠી વાળીને અંદર પૈસા ખકડે છે અને એ પૈસાના સ્પષ્ટ અવાજ એને સંભળાય છે, પણ એ દ્રષ્ટિ ફેંક્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. હવે એની પાસે પૈસા હતા, એ પૈસાને થોડું ઘણું મીઠાઈ લઈને ખાતો તે ખાઈ શકતો હતો, પણ તેને એમ કર્યું નહીં. આમ ભિખારી એક દુકાને ઉભો રહીને છ પૈસાના દાળિયા જોખાવતો હતો, કે ભિખારી છે દુકાન, એક દુકાન પર ઉભો રહે છે અને છ પૈસાના દાળિયા જોખાવે છે. દાળિયા એટલે શેકેલા ચણા. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકળી દેરમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે. હવે લેખક તો ઓલા બાળકને જોઈ રહ્યા છે, તો એ બાળક ભિખારી બાળક છે, દુકાને જાય છે, છ પૈસાના દાળિયા એટલે કે શેકેલા ચણા તો લાવે છે, લે છે, અને ઓલા સ્ત્રીના યાદ શબ્દો યાદ આવે છે કે ભાઈ આવશે જમવાનું લાવશે, શબ્દો યાદ આવે છે. તો થાય છે લેખકને કદાચ આ એ બાળક હશે કે શું એમ, કદાચ એ સરતા કુટુંબનો આ સ્તંભ હશે કે સુસ્તંભ એટલે મેન માણસ, થાંભલો, આધાર, એ કુટુંબનો આધાર હશે કે શું એમ, એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રો પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેને એક મુઠ્ઠી તેમાંથી ભરી, વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધા જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાડ્યું. હવે દાળિયા લે છે, નીચે બેસે છે, જે પોતાનું કપડું છે ચિથરું એટલે ફાટેલા કાપડનો નાનો ટુકડો હોય તેને ચિથરું કહેવાય, ફાટેલા કાપડનો નાનો ટુકડો છે એને ચિત્રું કહેવાય, એ લે છે અને એમાં દાળિયા મૂકે છે અને એક મુઠ્ઠી ભરે છે, ખાવા જાય છે, પોતાના મો તરફ લઈ જાય છે, મો પહોળું થતું પણ દેખાય છે. મારી નજરે પેલા ભિખારીના મોને બંધ થઈ જઈને નીચે આવતું જોયું. હવે બાળક જો મોમાં મુઠ્ઠી ભરીને ચણા લે છે, મોમાં નાખવા જાય છે, પણ મો બંધ થઈ જાય છે અને હાથ નીચે આવે છે, તેનું વદન કરમાઈ ગયું હતું. વદન એટલે ચહેરો, મોઢું. ને તેને ભરેલી દાળિયાની મુઠ્ઠી એમ ને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનો દુઃખ ગળી જઈને ચિત્રું વીટાળીને તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો. હવે દાળિયા હતા એ પાછા ચિથરામાં પોતાના કાપડમાં મૂકી દે છે. હવે ભૂખનું દુઃખ ગળી જતું કે ભૂખ લાગી હતી, પણ એના ભાઈ બહેન માં બધાને જોઈને એના ભૂખ ગળી ગઈ હતી, ભૂખ મટી ગઈ હતી અને તે ચિત્રો વિટાળીને ત્રણ દરવાજા તરફ ચાલ્યો ગયો, જેનો પરિવાર હતો ત્યાં જતો દેખાય છે, અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કઈ ખાધું? હવે પેલી સ્ત્રી પાસે જ ગયો આ બાળક, જે લેખક જોવીને આવ્યા હતા એ સ્ત્રી પાસે જ જાય છે.
છોકરા બધાને વળગી પડે છે, વળગી પડવી એટલે એને ભેટે છે. સ્ત્રીએ પોતાની ફાટે તૂટેલ જે ગોદડી હતી એમાં એ બાળકને બેસાડે છે અને માં એને પૂછે છે, બેટા તે કઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢણી ચમકારી પસાર થઈ. લેખક અંગને અંગમાં ટાઢણી પસારી, અંદર કમકમી આવી જવા, રૂવાટા ઊભા થઈ જવા તેવું થાય છે. હા માં, તે શાંતિથી બોલ્યો, એને કશું જ નથી ખાધું. બાળકે ખાવા જતો હતો તો પણ કશું ખાધું નથી અને કહે છે, હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. હવે એ ખોટું બોલે છે પોતાના માને, ભાઈ ને બહેનોને ખવડાવવા માટે કે હા મેં ખૂબ દાળિયા ખાધા છે અને પાણી પણ પીધું છે, પછી હું અહીં આવ્યો છું. અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? છોકરાઓ પૂછે છે કે તું અત્યાર સુધી ક્યાં હતો ભાઈ, ક્યાં હતો, ક્યાં રોકાયો હતો? માં, પેલી જલેબીની દુકાન છે ના, ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી. હવે જલેબી વાળા દુકાનદારે તો કશું જ ખવડાવ્યું નથી, છતાં બાળક એવું કહે છે કે જલેબીની દુકાન છે ત્યાં શેઠે મને જલેબી ખવડાવી. હે? હા માં. અને માં કહે છે, શું? હે? કહે છે, હા માં. હવે જલેબી ખાધને તો બી માને કહે છે કે હા મામાએ જલેબી ખાધી છે. અમારો ભાગ, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શરમેદા થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યો. હવે બાળક, બીજા બાળકો કહે છે ને ભાઈ બહેનો કે અમારો ભાગ, અમારો ભાગ કેમને આપો અમારા ભાગનું, એમ કહે છે. છોકરા કૂદી પડ્યા અને છોકરો શરમિંદો થઈ ગયો, ઝાંખવાણો પડી ગયો. અને માં છે ઠપકાથી અને સંતોષની સામે જોયા કરે છે. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડા માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પડ્યા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? હવે એમ કહે છે કે એની માં એવું કહે છે કે આપણા ભાઈ બહેન માટે થોડું રાખીએ એમ. તું જ મોટો છે, તારે જ એમને મોટા કરવાના છે, તારે એને પાડવાના છે. દાળિયા ક્યાંથી કાઢે? બરફ સોળ્યો ને 10 પૈસા આવ્યા ને, કે બરફ સોળ્યો સાળ્યો એટલે જે છોલ્યો એના આ 10 પૈસા મને મળ્યા હતા. હા, કેટલા પૈસા ના દાળિયા લાવ્યો? અને માં પૂછે છે, કેટલા પૈસા ના દાળિયા લાવ્યો? 6 પૈસા ના. એમ બોલતા બોલતા તેને છેવટે કહી નાખ્યું, 10. 6 બોલતા શું કહે છે? 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાને ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો અને મદદ. હવે આવો વ્યક્તિ ભાગ્ય જ આપણને મળે છે. પહેલા લોકો અત્યારના જે આપણે છીએ, આપણે પહેલાં શું કરીશું? આપણી ભૂખ સંતોષીશું, પછી જ બીજાની ભૂખને સંતોષીશું. તો એ બાળક ભૂખ્યો છે, તરસ્યો છે, છતાં ખોટું બોલે છે. જીવને જરાય ટેકો આપ્યા વગર બોલે છે કે બધા ભિખરને ઘણી અને ઘણી વખત આપણા ઉદ્યોગ માટે ઉપદેશ આપતા હોઈએ છીએ. હવે આ છોકરો છે ભાંડો માટે જલેબી પણ છતી કરી, દાળિયા પણ ન ખાધા એ પણ છતાં કર્યા, અને ખોટું બોલ્યો અને મદદ કરીને વાક્ય અહીંયા અધૂરું મૂકી દે છે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલા હાથ પાછો પડ્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. મેં હોટલ અને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. હવે લેખક ફરીથી આ દ્રશ્ય જોઈને ખિસ્સામાં હાથ નાખવા જાય છે. ધોબીનો ધોયેલો કોટ હતો એટલે નવો જ કોટ પહેરેલો હતો. સાબરમતીની થોડીક ઝીણી ઘણી રેત હતી એ હાથમાં ચોટી, પણ પૈસા તો મળ્યા ન હતા. હવે આજે બીજી વખત હોટલ અને સિનેમાને બીજી વખત યાદ કરે છે કે મેં હોટલમાં અને સિનેમામાં ન ગયો હોત તો સારું હતું, એ જગ્યાએ મેં આ ગરીબ લોકોને મદદ કરી હોત તો સારું હતું. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? હવે લેખક એની પાસે જઈને પૂછે છે કે છોકરા તારું નામ શું છે? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. હવે લેખક એની પાસે જાય છે, પૂછે છે કે તારું નામ શું છે?
એનો પ્યારથી એટલે પ્રેમથી એનો હાથ હાથમાં લઈને કહે છે કે તે જલેબી ખાધી એ પણ મેં જોયું, તે દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ તારું નામ તું બોલ. પોતાને વાત કળાઈ ગઈ જાણીને તે લુચ્ચાઈમાં જરાક મો મલકાવ્યો અને એમ થયું કે મારી વાત પકડાઈ ગઈ છે, હું ખોટું બોલ્યો છું એ અને એવું થયું છે કે અમને ખબર છે એમ કરીને જરાક મો મલકાવ્યું, થોડું હસે છે, હાસ્ય આપે છે. તે નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. નીચું જોઈને કહે છે કે સાહેબ મારું નામ ભીખુ છે. હવે આ બાળક પોતાના ભાઈ બહેન મા માટે ભૂખ્યો રહે છે અને ખોટું પણ બોલે છે કે મેં ખાધું છે. આવા માણસો દુનિયામાં ભાગ્યે જ જોવા આપણને મળતા હોય છે. લેખકને પણ ઘણો અફસોસ થાય છે કે કદાચ મેં હોટેલમાં અને સિનેમામાં પૈસા ન ખર્ચ્યા હોત તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. નીચે આપેલી છે શબ્દ સમજૂતી. જે શબ્દ સમજૂતી છે એ આપણે નોટબુકમાં લખવાની રહેશે. બાજુમાં છે રૂઢિપ્રયોગો. દરેક વિદ્યાર્થી મિત્રોએ પણ રૂઢિપ્રયોગો નોટબુકમાં લખવાના છે. અહીં છે અભ્યાસ. પ્રશ્ન એક. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નમાં સામે ખાનામાં લખવાનો છે. એક નંબર, અહીં માણસોનો ઠઠારો એટલે. અહીં માણસોનો ઠઠારો એટલે જે આપણે આગળ સમજાવ્યું હતું એટલે ભીડ. બે નંબર, હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે ફૂટપાથ પર ગયો. ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું? તો કુટુંબના જવાબદાર. ચાર, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? ખ, અમદાવાદ. પ્રશ્ન બે, નીચેનો પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. હવે આ પ્રશ્નના ઉત્તર છે એક એક વાક્યમાં લખવાના છે. લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા. બે, છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકાભરી નજર નાખી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની માં સોફર ઠપકાભરી નજર નાખી. ત્રણ, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? લેખક 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખડખડાટથી જાગેલું છોકરું રખીને લેખક હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા. છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? છોકરા ભૂખ્યા હતા તેથી ભિખારી ભાઈ કંઈક લાવ્યો હશે એમ ધારીને તે વળગી પડ્યા. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. તે દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 પ્રશ્નના જવાબ લખો એનો લખવાના છે. પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. તો આ વાક્ય છોકરાની માં બોલે છે. બે નંબર, એક શેઠે મને જલેબી ખવડાવી. આ વાક્ય ભીખુ બોલે છે. 3, માં કઈ ખાવાનું છે? આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે. 4, એ આંખ પણ નથી કે શું? આ વાક્ય પારસી બાનુનો પટ્ટાવાળો બોલે છે. અહીં આપેલા છે નીચેના દરેક રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો. આ રૂઢિપ્રયોગ છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અર્થ આપી વાક્યમાં
પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન 4, સૂચવ્યા પ્રમાણે સૂચવ્યા મુજબ કરો. હવે અહીં ઉદાહરણ પણ આપેલું છે. આ પાઠમાં મદન નામનો શબ્દ છે. આ શબ્દમાંના અક્ષરનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવી શકાય, જેમ કે વ દ અને વન. એવી જ રીતે તમારે બનાવવાના છે. એટલે દ ન દ વ ન દ ન વ એ રીતે બીજા શબ્દમાં બનાવી શકાય. બે નંબર. આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનાવતા હોય તો બનાવો. તમારે તમારી બીજા શબ્દ બનાવવાના છે અને એ શબ્દોને શબ્દકોશમાં ગોઠવવાના છે અને એ જ શબ્દોને તમારા પરથી વાક્ય બનાવવાના છે. કોષ્ટક 5, સોરી પ્રશ્ન 5 છે. શબ્દ શતરંજ, અહીં શતરંજ આપેલી છે. શબ્દ શતરંજ છે. આપેલા કોષ્ટકના આડા ઉભા અને ત્રાસા ખાનામાંથી નવ તેજસ્વી અને પ્રેરક બાળકોના નામ શોધો. દરેકના 3-4 વાક્યમાં પરિચય આપો. એ નામ શોધવાના છે. તેજસ્વી, તો અહીં પહેલા તો અહીંયા આવશે અ જ, અ જ. બીજું આવશે અભિમન્યુ, અહીંયા છે અભિમન્યુ. અહીંયા ઉપમન્યુ, અહીં નરેન્દ્ર, લવ, આરુણી, કુશ, અજ, નચિકેતા, ધ્રુવ. એવી રીતે તમારે અહીંયા શોધીને એના નીચે નામ લખવાના છે. અહીં આપણો પાઠ 6 ભીખુ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ, સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. આવજો મિત્રો.